વાસળીના મીઠા મધુરા સુર કોણ છેડતું હશે? થાય છે કે બસ સાંભળ્યા જ કરું, જાણે મારો કાળિયો ઠાકર પંડેજે પધાર્યા ન હોય. આવી મીઠી મધુરી વાસળી કોણ વગાડી રહ્યો છે? આ વાસળીના મીઠા મધુરા સુર કોણ છેડતું હશે? જાણે વંદાવન મનનો તો ઘેરાવ્યો હોય એમ લાગે છે. અરે પણ કાંઈ નહીં, ચાલો બાપુ ચાલો. હા ચાલો.
મારા દીકરી આય બપોર તારે તારું લાવેલું ભાત ખાધા વગર મનને ટાઢક વળતી નથી પણ જે દી તું ભાત લાવતી બંધ થઈ જઈશ એ દી અન્નનો કોળિયો ગળે કેમ ઉતરશે તમે શું બાપુ આવું શું બોલો છો તે બાપુ હું ભાત કેમ ના લાવું લીલી તારી માં કહે છે કે તું હવે પરણાવા જેવડી થઈ ગઈ હું એને કેમ કરીને સમજાવું કે તું તો હજી છોકરી જ છો એની જીત પાય મારે નમતું જોખવું પડે છે એટલે જ લાગે છે લીલી કે કેટલા દી લગણ તું આમ હેત થી મને જમાડ્યા કરીશ બાપુ તમે તો બહુ બોલો છો હો આ બટકો રોટો મોઢામાં મેલો એટલે બોલતા બંધ થાવ બાપુ પરોડી ગંગા તમારી હારે આવી હતી તે કેમ નથી દેખાતી એ ગંગા ગંગા લીલી બાપુ તમ તમારે ખાવ હું ગંગાને ગોતીને આપ ઘરે આવું છું ઉજાગરો શણગાર્યો મીઠો લાગ્યો તમે હું રામજી પટેલ ની દીકરી મારું નામ લીલી તમે ભમતો ભૂત નીચે ભોમકા માથે આબ રક્ષા કરે ગોરખનાથ ખાવાને રાબડી ઓઢવાને કામળી અને ઓઠ પર આ વાહણી નામ વિરમ ક્યાં રહેવું રહેવું તો આજ ગામના ભૂરા ગોવાળના ખોરડે ભૂરાને ઢોર ચારું છું ભાભીના હાથના રોટલા ખાઉં છું અને અને વાસણીમાં શું છે કોઈના ચિતળા ચોરું છું તમારું ચિતળું તો ક્યાંય મારું ચિતળું તો ઠેકાણે છે તો કાળજું કોરાણું હશે એવા કાચા કાળજાની હું નથી તો દલડું દાજ્યું હશે તાજે ખરું મુરલીમાં મીઠા વેણ વહેતા મૂકો તો તાજે ખરું તો એ દાજાની અમે દવા દઈશું સુરના સથવારે થૈયાના હિંડોળે હિંચકા ખવડાવશું હિંચકા ખવડાવજો તમારી જે હોય એને હું તો આ હાલી સાંભળો સુરમાં ખોવાઈ હૈયાને બીંધે એવી હજી સુધી કોઈ મળી નથી તે આમ ઝાડ હેઠળ ગોવાળ થઈને વાસળી વગાડીએ તો ન મળે તો શું કરીએ તો મળે લો બોલ્યા કે હું કઈ તમારી ભાળ રાખનારી થોડી છું કે કહું કે તમારે શું કરવું જોઈએ એમ કર વાસળી વગાડતા રહો કોપ મળી જશે મારે કોઈનું કામ નથી વાંસળીના સુર સાંભળવા તમે આવશો કે નહીં ઈ કોને આવે છે મારી ભલા રાત તમારી તો ભલા રાત આવે તો એ ચાલશે ભગર ભગર ઉભારો ગોરી થોડી વાતો કરવી છે મારી હારે શેની મંડળાની વાતો મીઠી મત જેવી વાતો તો ઝટઝટ બોલી નાખો તમને ભાળ્યા છે દીદીથી હૈયું કેમે કરીને હાથ નથી રહેતું ગોરી બહુ ભૂંડું બહુ ભૂંડું તો તો એને દોરડેથી બાંધી રાખો તમારા જોબનની ઝલક જોઈ કાળજાને કટકે કટકા થઈ ગયા તો એક કામ કરો એને ગુંદરથી ચોટાડી દો ગોરી આંખીને નિંદર હારે વેર બંધાઈ ગયા છે વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે તો બીજો એક કામ કરો કસુંબો ઘોડીને ગટગટાવી જાઓ નિરાતે નિંદર આવી જશે કાળજું કપાય એવા વેણ ન કાઢો ગોરી અરે મારે તો તમને મંડળાની માળ મેળીએ બેસાડવા છે આજ બોલ્યો ઈ બોલ્યો હવે જો મંડળાની મેળીએ બેસાડવાની વાત કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી લીલી
तो तने आ बावड़ा ना बलनी हजी खबर नथी ने तने मारा आवड़ा हाथ ने अड़बोध नी खबर नहीं होई आजो हुकार सारो नहीं लीली जो तू सीधी रीते नहीं माने तो इतलू याद रख जे के बल जबरी थी मारे तने मारी बनावी पड़शे ते दिनी वाट जोतो रह जे बाकी भवानी शंकर चांदो तो आप मा शोभे उकरडा मा नहीं ठीक छे तो तू पण जोया कर के हवे चांदो क्या शोभे छे તને પૂછું છું કઈ નવાજુ નહી ગામના રામજી પટેલ ની કગી ગાયું ના ધણમાં પડી ગઈ હતી કગી ગાયું ના ધણમાં નહીં કગી નહીં દીકરી નહીં દીકરી નહીં ગાય રામજી પટેલ ની ગાય ધણમાં પડી ગઈ હતી પછી પછી શું દીકરી આવીને લઈ ગઈ અરે એ તો ખરાખરી ના ખબર કહેવાય ખરાખરી કહું એવી છોકરી ગામના ટીંબે જન્મેલી જાણી નથી એવી એટલે કેવી એવી એટલે અરે મને એક નો મલક માં ક્યાં ઢોટો છે ઠેબે આવે આ તો નોખી વાત ની રામજી પટેલ ની ગગી અરે આપની અપ્સરાવી ના રૂપ આગળ પાણી ભરે રાખ રાખ હવે ગમે તેમ તો મને તો ખરી ને હા એ ખરું આનંદ કહે પરમાનંદા માણસે માણસે છે એક લાખું દેતા ન મળે બીજા ત્રાંબિયા ના તે સાચી વાત છે ભેરું આનંદ કહે પરમાનંદા માણસે માણસે છે એક વિદેશી ગયા ન વિસરે બીજા પાહે ન પોહાય એ તમે દોહા ગલગારે કરશો કે ખાવા ભેળા ખાશો લે લાડવા અરે ભાભી લાડુ ખાલી હા અરે ભાઈ હું તો ભૂલી જ ગયો હતો કે તું ધીંગાણો કરીને આ મારી લાડની ભાભીના ઘરમાં લઈને આવ્યો છે રંગ છે તમારી પ્રીતુને ભેરું અરે પ્રીત તો ખાનાની ધાર છે તારી ભાભી લગ્ન મંડપ માંથી બંદૂક ના ભડાકા ને હાકોટા વચ્ચે ઉપાડી ની ઘર ભેળી કરી હતી અરે જોજો ભેરું કોક વાર બંદૂક ના ધડાકા ને ભડાકા વચ્ચે અમે પરણશું એ તું તો કઈ પ્રીતે પરવાયો નથી ને ના ના એવા ઉજળા અમારા નસીબ ક્યાંથી ભાઈ હજી પ્રીત ના પાટલે બેસેલી કોઈ પદમણી અમને ભટકાણી જ નથી મળી જશે આ ગામ નું પાણી જેવું છે મારા દિયર ને આ લાડવા જેવી ગરીબ ઉગવશે લીલી ઉભી રહે લીલી શું જુએ છે તમારા રૂપ ને પુરુષ જાત ને વળી રૂપ કેવા સાચું કહો જ્યારે તમારા વાસણી ના સુર માં ખોવાઈ જતી હતી ત્યારે થતું હતું કે આવા મીઠા સુર ને વહેતો કરનાર જળ દેખાવે કેવો હશે કેવો લાગ્યો મારા અંતર ના ઓળે પૂરી રાખવા જેવો ક્યાંક બીજાની નજર માં લાગી જાય ખરું કહું લીલી તારા રૂપ નો જગત માં જોટો નથી મારો ભાઈબંધ પૂરો કહેતો હતો કે રામજી પટેલ ની ગગી એની પાસે તો ઇન્દ્ર ની અપ્સરા હોય પાણી ભરે હવે રહેવા દો ને આમ થવાખણ કરવાના ભેરું બન તો તમારો ને ક્યાંક મારો બાપ બીજે પરણાવી દેશે તારે તમે પાણી પીવાય ઉભા નહીં રહો મરદ ને મેણા મારો છો હા જો એવો સમય આવશે ને તો આ વીરમ જીવ દેતા પણ અચકાશે નહીં વીરમ હાથ પર લગાડ્યો છે તો હું મારે ઉભા ચીરી નાખીશ અરે તારા ભારત 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 ભાર
રંગ છે જુવાન. બાપુ, ઉભા મોલ વાડનારને તો વાડી જ નાખવા જોઈએ. લાખનો વેણ બોલ્યો ભાઈ, કાળી મહેનત ની કમાણી મફત માં ખાવી છે. બાપુ, 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 શું થયું બાપુ? સાંભળ્યું કે આપના ખેતર માં ધીંગાણું થયું? દીકરી, જો આ જુવાન ન મળ્યો હોત તો આપણો ઉભો મોલ વઢાઈ જાય. અરે ધીંગાણું કરીને આ જુવાને પેલા ચોરો ને બગાડ્યા. પણ બાપુ, બાપુ, આમને તો લોહી નીકળે છે. કયા ગામ ના છો? આમ તો મારું ગામ અહીંથી બાર્દવ છેટું છે, પણ અહીં મારા ભાઈબંધ ભૂરા ભરવાડ ને રહું છું. નાતે માણા, બાકી નાત જાત ની ચોખવટ માંગતા હો તો આયર છું. જવાન, કોક દી કામ પડે તો કહેજે. તમારી કઈ લાગણી છે ઈ જ મારા માટે બસ છે. લ્યો તઈએ, રામ રામ. હાલ લીલી. નિમજ કહેવાનું થાય છે ને તારું, એ વખતે ઓલો વિરમ ને આવી પોગ્યો. હા બાપુ, હવે ફરી મોકો દઉં. આપણે કઈ માથું વધારવાની જરૂર? લાવ હા. આ દિયરજી છો ને, એટલે દિલ નો બળાપો સંભળાવી છાની રહું છું. બાકી જો નાનો ભાઈ હોત ને તો દેખ બે અડબો. હવે જો અડબોત ન દો ને તમારા ગળા નાખું. બસ બસ, બહુ થયું. હવે બોલો છો બહુ, પણ ફેર ગામના કજિયા માથે ન લેતા. અવળું જો પડ્યું ને તો કોઈ પૂછવા આવનારું નથી. લોકોના મનને તમે ઓળખતા નથી. ખરી વાત છે ભાભી, લોકો કોઈનું સુખ જોઈ શકતા નથી. સાચું કહું છું. આમ જોવા જાવ તો તમારે મારે સંબંધ શું છે? કઈ જ નહીં, છતાં તમે મારી કેટલી ફિકર કરો છો. બસ બસ હવે. ફિકર કરો માં બાપુ, બાજી આપણા હાથમાં છે. જે કામ બળથી નહીં થાય હવે કળથી થશે. તાવડે આંબા ન પાકે દરેક કામને નો સમો હોય છે. બીજું તો કઈ નહીં, ઉકાપણો લો વિરમ નો ભેરુબન ભૂરો ખરો ને, એ મારો હાવ એટલો જ બળુકો છે. એનું કાંઈક કરવું જોઈએ. અરે બાપુ, છાતી ઠોકીને કહું છું, વિરમને ને ભૂરાને નોખા ન પાડું તા ઉકો બે બાપુ પાડીશ. મારા માથે માંડેલી નજર પાછી કા ફેરવી લીધી? નજર ને બીજે ક્યાંક માંડવા? કેમ, વાસણીના સુર જામ્યા નહીં? એવું ના બોલો વાલમ, વાસણીના સુરે તો હું વિંધાઈ ગઈ છું. મેં એટલે જ વાસણીના વગાડનાર ઉપર વહાલ વરસાવતા વરસાવતા આખો આખો ઓળઘોળ કરવો છે. લીલી, જીવ તો હવે ચાલ્યો રહેતો નથી. થાય છે કે આખું આખું તને સુરના સરોવરમાં જબોળ્યા જ કરો. પણ પછી થાય છે કે માનવી ઉભા કરેલા ના જાતના ભેદ ક્યાંક આપણા ભાવને ભાંગી તો નહીં નાખી દે. વિરામ, આ ટાણથી જ આવું વિચારીને પાણીમાં બેસો તો આપણે પ્રેમ કેમ કરીને પાંગરશે? જાણું છું લીલી, તારા જેવો સંગાત હોય તો જગતને જીતતા વાર કેટલી. વિરામ.
રંગ છે જુવાન, રંગ છે. ક્યારનો પૈડું ઉચકવાનો દાખલો કરતો હતો. આજે અવસ્થા થઈ, જુવાની જતી રહી, માથે પડ્યા આવે. પટેલ બાપા, આપણા ખેડૂત એવું કે હાલતા માણા ને હાથના ટેકા નો ખપ પડે. પણ ભાઈ, આજકાલ તો ટેકો દેનારા કરતા ઠેબા દેનારા વધી ગયા છે. પણ પટેલ બાપા, આ ખેડૂત નો દીકરો ખેડૂત ને ટેકો નહીં દેતો કોને દેશે? સાચી વાત છે. જુવાન, તારું નામ શું? રૂડો પટેલ. અને ગામ? હિરાણું. હિરાણું? અરે, નાનપણમાં હિરાણે હું જાનમાં આવેલો. તો તો બાપા, એ ગામ આપનું જોયેલું નહીં? જા જા, વરે થઈ ગયા એટલે હેડાણો હરી ગયા છે. એ તો એવું છે, આવેલા જ્ઞાના નાતા છે. એક કામ કરો, આજે આજે તમે મારી સાથે ચાલો હિરાણે. એ તો અન્નજળની વાતો છે દીકરા, અન્નજળ હોય તો જવાય. પણ એક કામ કર, આજે તું આપણા ઢાંગડા ગામે રાત રોકીને જ જા. ના બાપા, મારે અહુરું થાય છે અને છેટો પલ્લો છે. પણ તમે કોઈ જરૂર હિરાણે આવજો. ગામ આખામાં આપણી નાતના અકબંધ ખોરડા છે. જાણો છો જવાન, જાણો છો. હિરાણું એટલે ધીંગી ધરા ને ધીંગા ધોરી. અરે, આભરે ભર્યું ગામ. પણ એક દી ઢાંગડે જરૂર આવો, ભેળા રોટલા ખાશું અને સુખ દુઃખ ની વાતો કરશું. બાપા, એ તો લેખ ની વાતો છે. લે તારે રામ રામ. રામ રામ જવાન, રામ રામ. બાપુ, આમ ઘેર સાંભા લેવા કા? આજે ન થવાનું જોયું, ન થવાનું થયું છે. પણ શું વાત છે? કાલે ઝાડ ઝાડ. પણ એવું તે શું થયું, વાત તો કર. ઓલો વિરમ લીલકીને બધું ભરીને બેઠો હતો, નજર નજર જોયું. હવે હું એને ઠામ મારી નાખીશ. અરે બાપુ, ટાઢા પડો, ટાઢા પડો, ઉતાવળા થાવમાં. અરે, બળથી નહીં, કળથી કામ લીધું. હવે બળ ને બળ. પણ બાપુ, તમારે રોટલા અરે કામ કે ટપ ટપારે કામ? રામજી પટેલ અને સમૂહમાં માતાજીના દર્શને ગયા છે. લીલી ઘરમાં એકલી છે, પોતી જાવ ઘેર એટલે પત્યું. શું વાત કરે છે ઉકા? લીલી ઘરમાં એકલી? આજ તો ભવની ભૂખ ભાંગી નાખું ઉકા. ડામ નો દે ઉકા. અરે, કેવી વાત કરો છો બાપુ, હું તમને ડામ દઉં? આ તો ગાયે તમને સિંગડે સિંગડે સબોડ્યા છે એટલે શેક કરું છું. અરે, શેક તો ઓલા વિરમ્યા ને કરવો પડે, એવો કાક નુસખો અજમા. અરે બાપુ બોલે, એમાં મીન મેખ નહીં. હુકમ કરો બાપુ, ઘડો લાડવો કરી નાખું. અરે, આ તો તું મારો ઘડો લાડવો કરી નાખશે ઉકા. હુકમ દઈ દઈ ને તો મારી જીભડી દુખી ગઈ. બાપુ, હવે જાજી વાર નથી, આ દિવાસળી ચાપી નથી અને ભડકો થયો નથી. તમે તો મારા માવતર ને ઠેકાણે છો એટલે ચોખવટ કરું છું. આ ભૂરો સીમમાં ઢોર કરે અને વિરમ્યો ભાભિયારે ઘરમાં છાંગ પત્યા રમે, આટલામાં સમજી જાઓ.
ઠાકર બધાનું ભલું કરે. લીલી બોલ, આલે શું છે આ ફાટે ફાટે
થાટી તું તો સારું લીલી બોલ પણ આ તો આશરો ભાગ્યો છે આશરો ભાગ્યો કોનો અરે લીલી બોલ આખા ગામમાં ધજાગરો બંધાઈ ગયું છે ધજાગરો પણ શેનો લીલી બોલ ઓલા ભૂરા ભરવાની પત્ની દેવલ ને હા તો તેનું શું છે એની હારે ઓલા વાસણી વાળા વિરમ ને આડો સંબંધ છે એવી આખા ગામમાં ચર્ચા થાય છે જોતા હોય ગાંડી થઈ ગઈ છે એક પારસ મળી છે ને દેવલ ભાભી એ તો દેવ ના દરબાર ની દીવડી લેખાય ભલે ને દેવલ દીવડી લેખાય પણ આ ખુબ ગામે ના આડા સંબંધ ની વાતો કરે છે અને એટલા માટે તો ભૂરા એને ખોડે થી તગડી મૂક્યો આ તો સાંભળ્યું તે કીધું તમારે માનવું હોય તો માનો લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ હવે આ ટીમ્બે થી મારા દાણા પાણી ખૂટ્યા છે આ ગામ ને જાજા જોહાર કરીને હું જાઉં છું વીરમ દેવ ને દરવાજે થી એમ જવાય નહી માતાજી કોઈના જીવતર માં ઝેર ઘોળાય ઈ કથા સમજીને અળગા થઈ જવામાં જ આ વીરમ ની સલુ કઈ કહેવાય વીરમ ભૂલ તો મારી છે વાત થતા થઈ ગઈ પણ હવે મને પસ્તાવો થાય છે માતાજી માતાજી આરોડીને જીવવા કરતા મોત ને ભેટવું અરે આપણે તો કાચી માટીના માનવી એમાં ગામને ટીંબેથી પગ ઉપાડ તો તને મુરલીધર મહારાજની આણ છે તને આજથી આ મુરલીધર મહારાજનો આશરો છે તારે અહીં જ રહેવાનું છે માતાજી માતાજી બાર કે પાદરે પ્રીત્યુ કરવા નીકળ્યો છે પણ ક્યાંક નંદવાઈ જઈશ નંદવાઈ ભગવાન પ્રીત્યુ તો પારકે પાદર જ થાય દલડા તો બીજાના ગામમાં જ દેવા એલા એ પારકા પાદરની પ્રીતો ક્યાંક મોંઘી પડી જશે મોંઘી અહિયાની હાટડીમાં કઈ મોંઘા સોંઘાના હિસાબ ન હોય ભગવાન દલડાની વાતો કઈ દુનિયાદારીને ત્રાજાવડે ન તોલાય તો એ દલડા દાઝી જશે વિરમ દલડા દજાડનારને હું ભરી પીશ આ ભવાનના ભડાકા હજી તે જોયા નથી ભવાન હોય કે મોટો ભૂપ હોય વિરમને મન કોઈની વિસાત નથી તો થઈ જા ભણનો દીકરો હાલ તો થા નકર ભંગાઈ જઈશ માડ મેડીએ મરસિયા મંડા છે અરે મારા તો મરસિયા માંડનારાય બેઠા છે પણ તારી તો કોઈ ટાડી ઠારનારાય નહીં બચે ટાડી તો ઠરશે તારી મારે તો હૈયાની ઠારનારી એ ને બેઠી છે મને સમજાય છે કે લીલી મારા હાથમાં કેમ નથી આવતી લીલી નું નામ લેતા પહેલા અવેડામાં જઈને મોઢું ધોયા મોઢું અવેડામાં મોઢું ધોવરાવનાર નું તો હું ધોઈ નાખીશ ધોઈ અને યાદ રાખજે વિરમ ફરી મારા પાદરે પગ મેલ્યો છે તો રાઈ રાઈ જેવા ટુકડા કરી કૂતરાને ન ખવડાવું તો મારું નામ ભવાન નહીં અને એટલા માટે તો ભૂરા એને ખોડે થી તગડી મૂક્યો માતાજી જ્યારથી હું આવ્યો છું ત્યારથી રોજ આવનારા ભક્તિજનો ઓછા કેમ આવે છે અરે ગાંડા મારી હારે રમત રમે છે પૂછવું હોય તો સીધું પૂછી નાખ ને કે ઓલી લીલી કેમ નથી આવતી માતાજી આ તો ભીતરની ભક્તિ એના રંગ એમ કઈ ભૂસા થોડા ભૂસાય છે દીકરા તારી પ્રીત પ્રગટ થઈ ગઈ છે એટલે હવે આ મુરલીધરની મંદિરે લીલીના ઝાંઝર નહીં રણકે પણ કેમ માતાજી લીલી
श्रावण भादरव का वहे शुक्र माता जी हमणा ने मंदिरे का नहीं आवती मन नहीं था तो मुरलीधर ने मळवानु मन नहीं था तो के मुरलीधर ना आश्रय पड़ेला कोकने मळवानु मन नहीं था तो माता जी अंतर ने ओरडे ने एक नहीं छोड़ के एनेच मने अर्ध रस के रखा तो अछोराड़ ने तो शो कर हूँ बधुं जाणुं छुं पण सांभळ्युं ए साचुं नथी होतुं छेर कोकनो छेर रेडनार कोक કામ તો આપણા ને જીવતર તો આપણું ને એટલે કામ ની કોઈ ગાલા વેલી ની વાતે તો ઘરમાં કે નહીં દેવલ અને વીરમ ના આડા વ્યવહાર ની વાત માં કઈ સત્ય નથી વીરમ તો લક્ષ્મણ નો અવતાર છે માતાજી મારે એમ માનતું નતું હું ઘડી પર માની બેઠી એ મારી ભૂલ હતી મેં મારા દલાલા નો દેવ ને દુભાવ્યો છે એ પાથક માંથી હું ક્યારે છૂટીશ મંદિરે આવીને મુરલીધર મહારાજ ની ખોળો પાથરી ને માફી માંગી मुरलीधर तारा पर मेहर बरसावशे गाला वेलो थावा लीली अमारो रोई छे ये कोई दी खोटू पगलू भरे नहीं अरे पटेल नजरो नजर देखाड़ू त्यारे आप भगवान ने खरो मानजो પેલા વિરમ ની વાસળી વાગી નથી કે તમારી લીલી ઘરમાંથી હાડી કાઢીને ત્યાં પોગી નથી ચૂપ રેમ રાખ હું માનું નહીં ઠીક છે ન માનો આજે મધરાતે મંદિરમાં બતાડી દો મારી લીલી મધરાતે મંદિરમાં અરે પટેલ ઉઘાડી આંખે આંધળા થશો તો તમારી છોડી સાત પેઢીનું નાક કપાવશે અને 72 પેઢી બોળશે પછી કયો મૂરખ એને પરણ છે હે ભગવાન કોઈ કાળે માનું નહીં મારી દીકરી એક આયર પાછળ ઓળગોળ થાય જ અરે પટેલ બાપા થાય નહીં શું થઈ ગઈ શું થઈ ગઈ ઓળગોળ અને આબરૂ ઓળગોળ જો પ્રે ગામડા ઉતાર હું તમને બેવને ઓળખું છું હવે ઓળખો છો એટલે કેવા આવ્યા નહીં તો ધક્કો ખાઈ અરે પટેલ દીકરી એ તમારી ને આબરૂ એ તમારી જાશે તો બે તમારી જાશે તમારે કાઈ નાવા નીચવાનું નથી સમજ્યા ને લે હાલુકા હેલો ઉભા રહો જો તમે ખોટા પડ્યા છો તમારી ખ્યાલ નથી આવડે ગધેડે બેસાડીને તમને ઊભી બજારમાં ફેરવીશ અરે પટેલ તમે જો ગામના મુખી કુવો પુરવાનો દી ન આવે એટલે ચેતવી દીધા કાઉકા હા બાપુ અને બાપુ બોલેમાં મીનમેખ નહીં બાપુ બરાબર દાણો દાબ્યો છે જીભડી બોલતી બંધ કેમ થઈ ગઈ બોલ્યા વિરમે ભરવાડ હારે ભાઈબંધી કરી બેહવાની દાળ ભાગી અરે જમવાની થાળીમાં ઈ થૂક્યો એવા બે વિરામના પ્રહલાદના પુરુષ અરે પ્રેમ કરી અને મારી હામે બોલે છે મારી આબરૂને બટ્ટુ લગાવવા નીકળી છે બાપને આબરૂ તો મારી મન લાખના મન છે એ ભંઠેર હાટુ તો બાપને બોલતો રોકી શકીશ નહીં હવે એક શબ્દ પણ ભૂલી છે તો તારો જીભડો ખેંચી નાખીશ ચાલ ચાલ કહું છું નહીં બાપુ નહીં મને જવા દો તો તમારે પગે
પગ મૂકી શકીશ નહીં, બહાર કોઈને મળી શકીશ નહીં. અરે વાંસળી વાળો અને વાંસળી નો બંધ નો ભૂક્કો કરી નાખી. ચાલ અંદર ચાલ, ચાલ બાપની આપણે તો ધૂળ ના મગજ. ચાલ ચાલ બાપની જીવતરના તરાપાને મજધાર થી કિનારે લઈ જવા મારે કયો માર્ગ લેવો જોઈએ, કયો માર્ગ લેવો જોઈએ? વાત તો એક જ, એવો આ ગામ છોડીને જતા રહેવાનું. પટેલ તમે? હા, છોરું ચીરા ચાતે તારે માર્ગ દેખાડવા માવતરે દોચી દેવી પડે છે. માર્ગ તો પોતાની મેળે હાલતા હશે પટેલ, અને સૌ પોત પોતાના માર્ગ ના ધણી છે. વિરામ તું મારી છોકરીને છેતરીને મારું મોત બગાડવા બેઠું થયો છે. પટેલ, કદી કોઈને છેતરતો નથી. વાસળીના સૂરે મારી દીકરીને તે ઘેલી કરી રાખી છે, અને ગામે ગામ રખડતા તારા જેવા પરદાતાને મારી દીકરી પણાવું તો મારી સાથે પડી નરકમાં જાય. ગામ છોડીને ચાલ્યો જજે, નહીતર મારા જેવો ભૂડો કોઈ નથી. આટલો બધો ફાંકો છે તો સાંભળી લો પટેલ, વાસળી તો મુરલીધર મહારાજનો વારસો છે. આ મુરલી સદાય વાગતી રહેશે, અને તમારી લીલી રાત બધી ચાલતી રહેશે. દીકરાના લગ્ન તો માવડી જ કરાવી દે કે બીજું કોઈ? જો તું અહી છે ને, તે તારા ગોતણીઓની લીલી જરૂર અહી આવશે. ઈટાણે મારો ને એનો મેળાપ કરાવી દેજે હો માવડી. Thank you.
દીકરી બચાવો. મારી ચાર અંદર છે, બચાવો દીકરી, મારી દીકરી, મારી દીકરી બચાવો, મારી દીકરી બચાવો, આગળ આવો, આગળ આવો જલ્દી, મારી દીકરી બચાવો, મારી દીકરી બચાવો, લીલી, અરે બોલો, મારી દીકરી બચાવો. લીલી ઘરેથી હું આવું છું. મુરલીધર મહારાજની મહેરમાન દીકરા, બાકી આટલું બધું ધજેલો માણસ જીવતો તો ન જ રહી શકે. બાપા, હું સારો તો થઈશ ને? સારો તો થઈ જઈશ દીકરા, પણ પડશો, પણ આ પગ કાપવો પડશે. હા વિરમ, છતાંય પગનો સડો અને કાળજે વાગેલ ખૂટાનો ઘા તને જીવવા દેશે કે કેમ એ શંકા છે. ચુંદડી વડવાની ના ના કહેતી દીધી. લીલી, જિંદગી જીવવા માટે છે. મારામાંથી મનને પાછું ખેંચી ને હું તો એક ઘરબાર વગરનો પારકા ઢોર ચાલીને પેટ ભરનારો, મંદિરના પગથી પડી રહેનારો એક રખડો માણસ છું. હું તને શું સુખી કરવાનું હતું? વિરાણીના ખોડે પડી સુખી થા. તારા વાસળીના સુવર્ણ સત્વારા વગર મારો સંસાર આકાર થઈ પડશે. મારી વાસળીના સુર સાથે તારો શ્વાસ જોડાયેલો છે ને? હા, મારું વચન છે લીલી, તારા સંસારના પહેલા જ પગથીએ, તારા પરણેની પહેલી જ રાત્રે હું મારી વાસળીના સુરથી તારા અંતરનો ઓળો ભરી દઈશ. ના વિરમ ના,
મારે ખાતર જીવવું પડશે. જીવ ઉગાડતા હું દાજ્યો પગ કાપવો પડ્યો અને આ દશા થઈ. અરે વાહ, ત્યાં તો પગના બદલામાં પુણ્યના પોટલા માંડ્યા. ભેરુ, કે તો ખરો કે કયા ગામમાં જઈને આ પરમાર્થનું કામ કરી આવ્યું? સાંભળીશ તો રાજીના રેડ થઈ જાય. રૂડા એમ તો કઈ નાખ તો સાંભળ, પણ મારા વેણ ભેળા જ મોઢું મલકી ઉઠશે. અરે પણ ભેરુ, ઈ ગામનું નામ કેમ આટલું બધું મોડ? ગામે એવું છે અને ઈ નામે એવું છે, સાંભળતા જ હૈયું વાત નહીં રીએ એમ. અરે પણ તું તારે કહી નાખ, આ હૈયું તો હેમાળા જેવું છે. હવે તો મને કેજે. હલવાની વાત કરસ ભેરુ, પણ હૈયું હલબલવા ન માંડે તો ફટકે છે એમ. અહીંયા કઈ નાખ, હવે કઈ નાખો? ઢાંગલા ઢાંગલા ભેરુ, તો તે રામજી પટેલની છોડીને ભાળી હશે. ભાળી હશે? અરે ભાળી જ બહુ સારી રીતે. ક્યાં? ક્યાં? રાસમાં રમતા ભાળી છે, ખેતરે ભાત લઈ જતા ભાળી છે, ઠાકર મંદિરમાં ઠાવકી ભાળી છે. ભેરુ, રૂપે રંગે કેવી છે એવું માગું આવ્યું છે. માગું? રૂપે રંગે હિરાણાની ટીંબે આવી વહુવારું આવ્યાનું મારી જાણમાં નથી ભેરુ. નાકે નેણે નમણી, જાણે પાટણની પટલાણી જોઈ લ્યો. ઠેકાણું પાછું ઠેલવા જેવું નહીં. ભલામણ કરું છું, નાળિયેરને રૂપિયો લઈ લેવો. ભેરુ,
કરે કે તું આટલી ભલામણ કરતો હોય ને તો તો એને વધાવી લઈશ વધાવી. ક્યારે મળશું લીલી ગોરાંદે દલડું વલો આવી જાય છે. અરે અમથી પૂજા કરમાં તારો વાલમ કઈ તને એના ઘેર બેહાડવાનો નથી સમજી. ઈ કરતા ખાનદાન નું ખોડું હું ખોટું છે. અરે હાલી આવ મારી ભેડી. ખબરદાર જો મારું બાવડું ચાલ્યું છે તો એમ પલ્લે આ ચાલ્યું બાવડું. અરે હવે તો ગામ વચાળે થી લઈ જઈશ તને. જાઉં છું કે કોણ મને રોકે. તારી આ હિંમત. અરે કોની માએ સવા શેર સૂટ ખાધી છે કે હાડો પડે. ભાઈ માણસ તો હાથ પકડતા લાજતો નથી. અરે મરદ હોય તો બાપ ભીજ મારી હારે લે. ભાભી જારુડા ભગવાન હારે જૂનો હિસાબ તો મારે પતાવવાનો છે. કોઈ વચાડે આવ્યા છો તો માતાજી ની આણ છે. Thank you.
લીલી ને સુખી કરશે ઇન્સ્પેક્ટર સાહેબ, ખૂન મેં કર્યું છે, ચાલો મને લઈ ચાલો. રામજી પટેલ તો જાનને આઠ દી રોકવાના હતા, પણ તું જેલમાં છે એટલે જાનને કાલ વળાવી દેશે. એ તો સૌને એક જ વાત કરે છે કે મારી દીકરીને આગમાંથી ઉગારનારો કાજલ કોટલીમાં પડ્યો હોય ત્યારે ગળે કંસારનો કોળિયો કેમ કરીને ઉતરે. વાહ ખાનદાની, શું વિચારવા પડી ગયો વિરમ? વિચાર તો લીલીને આપેલા વચનનો આવે છે. પેલું વચન? હા, શેનું વચન? પરણ્યાની પહેલી જ રાત્રે વાંસળીના સુર સંભળાવવાનું. લીલીને આપેલું વચન મારાથી આ સંજોગોમાં કેમ પડાશે? વચન પાળવું એ તો મરદનો ધર્મ છે વિરમ. જાણું છું, જાણું છું વેરું, પણ કઈ મારો જડતો નથી. પેરાવાળો કરશન તો તારા મામાનો દીકરો છે, સગ પણ આજે કામ નહીં આવે તો ક્યારે કામ આવશે? તો કરશનને મળી જશે. Thank you.
ગાયો ભેંસો ચારનારો ગુમાડી ગયો છું. સારી રીતે જાણું છું કે તારા દરબારમાં ચોરી કર્યાની સજા લખ 84ના ફેરા ફરીશ તો હવે માફ નહીં થાય. લીલી ને પરણ્યાની પહેલી રાત છે. દીધેલ કોલ મુજબ મારે મારી વાસળીના સુર સંભળાવી એના અંતરનો ઓરડો ભરી દેવાનો છે. આજે ત્રણે ભુવન ને વશ કરનારી તારી આ મોરલી એક રાત માટે એક રાત માટે હું ચોરી જવાનું છું. ભગવાન હવે તો પળનું મોડું પાલવે એમ નથી. બસ પ્રીતના પટારા ઉઘાડી નાખો, સ્નેહરી છાલકું છોડો. આજ તો હું જીવતર ની બાજી જીતી ગયો છું. શું કહું? તમારો દલડો તો હું દચાડી રહી છું. લીલી, તું તો મારા સુખ નો સથવારો છો. એમાં ધીરા ન થાવ નાથ. ખાલી અંતર ને ઓરડે આદમી અધીરો ન થાય તો બીજે ક્યાં થાય? આજે તો આખી રડિયા મને રાત બાકી. રાત ને આપણા માટે થોડી રોકાવાની છે. વખત કોઈ ની વાટ નથી જોતો લીલી. વાટ તો મારે જોવાની છે. મારે વાટ જોવાની છે. કોની? મારા વાલમ ની, મીરમ ની વાસળી ની. જેના વેણે હું વિંધાઈને તડફડું છું, એ તમને દુખી કર્યાના પાપનો ફળ લાવવાનો છું.
લીલી આ તો શું કહે છે તું વીરમની વાસીના સુરે વિંધાઈ છો અટરે પૂરા વીરમ તે તો જીવતર નજીવ જીવતર એક ભેરું થઈને ભેરુંને ન ઓળખી શક્યું અરે એક વાર તે ભીતરના ભેદ ખોલ્યા હો તો ભેરુ તારા સ્નેહને હું શણગારી દે આજે તો આ કાયાના બે કટકા થઈ ગયા છે દાદાનો વીરમ પાસે ને તેયા તમારી પાસે લીલી આ અંતરને આગળ ઉઘાડ્યા હોત તો તમારો ભાવ સુધારી દે વાસળી બગાડવાની વેળા છે આ સૂરના માટે થોડો સમય આપો પછી આ ખોળિયાને ખુશી ક્યાંયથી લઈ જજો